Once again, welcome to the Saraswati Group of Education. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે નવું ચેપ્ટર શરૂ કરવાનું છે. બરાબર, લાસ્ટ આપણે ચેપ્ટર છઠ્ઠું પૂરું કરી ગયા હતા. એમાં આપણે અવયવ બહુ કર્યા, અવયવીઓ બહુ કર્યા, બહુ માથાકૂટ કરી, અવયવના વૃક્ષો બનાવ્યા, દાખલા ગણ્યા. હવે તમારા માટે એક ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર વચ્ચે લાવું છે, એમાં તમને થોડીક રાહત અનુભવાશે અને મજા પણ આવશે. એટલે કે ચેપ્ટર નંબર 10. ચેપ્ટરનું નામ શું છે? 10મો અને 100મો ભાગ. બહુ મસ્ત ચેપ્ટર છે બાળકો. ચેપ્ટર પણ સાવ ઈઝી છે અને નાનું ચેપ્ટર છે, એટલે આપણે વચ્ચે 10મું ચેપ્ટર સ્ટાર્ટ કરી દઈએ છીએ, જેથી તમને થોડા માઇન્ડ પણ ફ્રેશ થઈ જાય. પાછું એવું દાખલા ગણવાનું નવું ચેપ્ટર આ પૂરું થઈ જશે, પાછું એક દેવું ચાલુ કરશે. ઓકે, તો આજે બાળકો આપણે ચેપ્ટર 10 એટલે કે 10મો અને 100મો ભાગ એની શરૂઆત કરવાની છે. હવે આ ચેપ્ટરમાં એક્ચ્યુઅલીમાં છે શું? તો કે 10મો ભાગ એટલે કોઈ પણ હોય એને ભાગ્યા તમે 10 કરો, 100મો ભાગ તો એને ભાગ્યા 100 કરો, એનો જે કંઈ પણ જવાબ. ધારો તરીકે 5 છે તો 5નો 10મો ભાગ, 5નો 100મો ભાગ. ઓકે, તો આના વિશે આપણે ચર્ચા કરવાની છે. પછી સેન્ટીમીટરમાંથી મીટરમાં, મીટરમાંથી સેન્ટીમીટરમાં આવા એકમોમાં બધાય કન્વર્ટ કરવાના છે. સાવ સેલી વસ્તુ છે આ બધી વસ્તુ, આપણે બાળકો આ ચેપ્ટરમાં જોવાની છે. ઓકે, તો રેડી છો તમે? ચાલો આપણે પ્રશ્ન નંબર 1 થી સ્ટાર્ટ કરીએ. તમારી સ્વાધ્યાય પોથીમાં પહેલો પ્રશ્ન કાઢો, આપણે પ્રશ્ન નંબર 1 થી સ્ટાર્ટ કરીએ. ઓકે બાળકો, તો આપણે 10મા ચેપ્ટરની શરૂઆત કરીએ. તમે એનું ફ્રન્ટ પેજ સ્વાધ્યાય પોથીમાં જોઈ શકો છો. બરાબર, ચેપ્ટર નંબર 10, 10મો અને 100મો ભાગ. હવે આ ચેપ્ટરમાં પહેલો જે પ્રશ્ન છે એમાં તમને અમુક વસ્તુઓના ચિત્ર આપેલા છે. જો ગાજર છે, આ નળી છે, મીણબત્તી, ભીંડો, ખીલી, પેન્સિલ, બરાબર, આવી રીતના અલગ અલગ તમને ચિત્રો આપેલા છે. આ ચિત્રોને આપણે માપ કરવાના છે, અને એ માપ સેમી અને મીમી એટલે કે મિલીમીટર, સેમી એટલે સેન્ટીમીટર, મીમી એટલે મિલીમીટર, આ બંનેમાં આપણે લખવાના છે. ચાલો, તો એમાં પેલી જે સૂચના છે એ વાંચો. શું લખેલું છે? નીચે આપેલી વસ્તુઓના ઉદાહરણ મુજબ માપન કરો. અહીંયા તમને વસ્તુઓ આપેલી છે ઉદાહરણ મુજબ, એટલે કે તમને એક એક્ઝામ્પલ પણ આપેલું છે. જો પેન્સિલની લંબાઈ કરેલી છે, આ એની લંબાઈ સેમીમાં અને સેમી મીમી બેયમાં લખેલી છે. આવી જ રીતના આપણને જેટલી પણ વસ્તુ આપી છે આ બધી વસ્તુઓનું આપણે સેન્ટીમીટર અને મિલીમીટર બંનેમાં કન્વર્ટ કરવાના છે. ઓકે, તો ચાલો હવે આ કઈ રીતના કરવાના. તો કે આ જે પેલી પેન્સિલની લંબાઈ છે એમાં જો અહીંયા છેલ્લે એનો ભાગ પૂરો થાય છે ત્યાં તમને ત્રુટક રેખા આપેલી છે. ઓકે, તો આ ત્રુટક રેખા આ નીચે જે લંબાઈ આપેલી છે સ્કેલ જેવું દોરેલું છે એમાં અડાડી દેવાની, જ્યાં થાય એનો ભાગ. ધારો કે આ ત્રુટક રેખા છે, હું આવી રીતના સ્કેલ રાખીને અડાડી દઉં તો આ 2.8 થાય છે, 3ની આગળ 2 લીટા. જો અહીંયા તો અહીં શું લખ્યું છે? 2.8 સેમી, અને આને જ તમારે સેમી અને મીમી બેયમાં કન્વર્ટ કરી દેવાના. 2 સેમી પ્લસ પાછળ 0.8 વધ્યા તો 8 મીમી, 2 સેમી અને 8 મીમી, ડન. આવી રીતના બાકી બધાયનું આપણે લખવાનું છે. ચાલો આપણે શરૂઆત કરીએ પહેલા ખીલીથી. તો પહેલાં જે ખીલીનો જે આ છેલ્લો ભાગ છે એને હું આની સાથે ત્રુટક રેખાથી જોડી દઈશ. ઓકે, ચાલો આ સીધા એને આવે છે, છેલ્લો ભાગ આવી ગયો. ચાલો આ ત્રુટક રેખા, તો કે આ ત્રુટક રેખા તમે જો બાળકો 4 ની પાછળ 2 લીટાએ આવે છે, એનો મતલબ શું થશે? 4.2 સેમી થાય. ખીલીની લંબાઈ કેટલી હશે? 4.2 સેમી. તો અહીં આપણે લખી નાખવાના ખીલીની લંબાઈમાં શું લખશું આપણે? 4.2 સેમી. હવે તો કે આ 4.2 સેમી આપણે લખ્યા, એને હવે સેમી અને મીમી બેયમાં કન્વર્ટ કરવાના. તો આગળ હોય એ સેમી હોય તો અહીં લખવાના 4 સેમી, અને પાછળ હોય એ મીમીમાં હોય. કેટલા છે?
બે, તો બે મીમી, જેમ આપણને ઉપર એક્ઝામ્પલ આપેલું છે એવી રીતના લખવાના. ડન, આ પહેલાનું માપ કમ્પ્લીટ. ચાલો આવી જ રીતના હવે આપણને ઉપર ભીંડાનું ચિત્ર આપેલું છે. ઓકે, તો ચાલો હવે આપણે ભીંડાનું માપ કરીએ. સૌ પ્રથમ આવી રીતના આમ લાઈન આપેલી છે, અહીંયા લાઈન કરી નાખો. ચાલો છેલ્લો ભાગ હોય અહીંયા આમ લાઈન કરી નાખવાની. તો આ તમે જો બાળકો, 8ની આગળ 2 લીટાની ઉપર આવે છે, મતલબ આ 10 હોય તો 9 અને 8, આ 7 છે, 1 2 3 4 5, મોટો લીટો હોય અહીંયા 5, એટલે 7.5, અને એની આગળ 3 લીટા 6 7 અને 8, એટલે મતલબ કે 7.8 સેમી ભીંડાની લંબાઈ છે. કેટલી? 7.8 સેમી. તો આપણે લખીએ 7.8 સેમી. હવે એને આપણે કન્વર્ટ કરીશું એટલે શું થશે, 7 સેમી અને 8 મીમી. ડન, આ ભીંડાની લંબાઈ પણ કમ્પ્લીટ. આગળ વધીએ, મીણબત્તી ઉપર આપણે જઈએ. તો ચાલો મીણબત્તીનો છેલ્લો ભાગ જે છે ત્યાંથી આપણે લંબાઈ માપીએ. આ મીણબત્તીનો છેલ્લો ભાગ અહીંયા સુધી આવે છે. ચાલો પહેલાં આપણે તૂટક રેખા દોરી લેવાની, એ જ્યાં મેચ થતી હોય એ આંકડો લખી નાખવાનો. તો તમે જો બાળકો, 9 થી આ મોટો લીટો હોય 5, અને એની ઉપર 1, એટલે 5 ને 1 6, કેટલું થશે? 9.6 સેમી થશે. તો અહીંયા આપણે લખશી મીણબત્તીની લંબાઈ 9.6 સેમી. એને આપણે મીમીમાં કન્વર્ટ કરવા હોય તો 9 સેમી અને 6 મીમી. આ પાછળ હોય એ સેમી, આગળ હોય એ સેમી, પાછળ હોય એ મીમી. ક્લિયર? નેક્સ્ટ, હવે તમને એક નળી આપેલી છે. ઓકે, તો એ નળીની આપણે લંબાઈ કરીશું. હવે ચાલો નળીનું માપન કરીએ સ્કેલની મદદથી. બરાબર, આ છેલ્લો ભાગ છે ત્યાં હું સ્કેલ રાખું છું. ઓકે ડન. ચાલો હવે આપણે ત્રુટક રેખા દોરીશું. અગિયારની ઉપર 5 અહીંયા મોટો લીટો છે, અહીંયાથી ગણો 6 7 અને 8, એનો મતલબ કેટલી થઈ? 11.8 સેમી. ઓકે, તો નળીની લંબાઈ આપણે કેટલી લખશું અહીંયા? 11.8 સેમી. હવે આને આપણે મીમીમાં કન્વર્ટ કરવા હોય તો કઈ રીતના થશે? 11 સેમી અને 8 મીમી. આગળ આંકડો હોય એ કેમાં આવે? સેમીમાં આવે, અને પાછળ જે આંકડો છે 8, તો એ કેમાં આવશે? મીમીમાં આવશે. ચાલો લાસ્ટ ગાજર તમને આપેલું છે. બરાબર, તો હવે એ ગાજરનો જે છેલ્લો ભાગ છે અહીંયા, ત્યાંથી તમારે સીધી આમ સ્કેલ રાખીને લંબાઈ દોરવાની થશે. ચાલો આપણે અહીંથી આમ સ્કેલ રાખીને ત્રુટક રેખા દોરીએ. ઓકે, ચાલો 14 અહીં આપેલા છે, અને પાછળ અહીંયા 5 6 7 અને 8ની ઉપર એની ત્રુટક રેખા આવે છે, એનો મતલબ આનું માપ કેટલું થશે ગાજરનું? સૌથી વધુ 14.8 સેમી થશે. કેટલું થશે? 14.8 સેમી. આપણે લખશું એને 14.8 સેમી. હવે એને આપણે કન્વર્ટ કરીએ એટલે કેટલા થશે? 14 સેમી 8 મીમી. સાવ સિમ્પલ, પહેલો જે ભાગ હોય, પહેલો આંકડો એ કેમાં હોય? સેન્ટીમીટરમાં હોય, બીજો હોય એ મીમીમાં હોય. ઓકે, તો અહીંયા બાળકો આપણો પહેલો પ્રશ્ન જે છે એ કમ્પ્લીટ થઈ છે. ચાલો તમારી સ્વાધ્યાય પોથીમાં પણ આવી રીતના વ્યવસ્થિત લખી લ્યો.
બાળકો આપણે પહેલો પ્રશ્ન કમ્પ્લીટ કરી ગયા બરાબર એમાં જે આપણને ચિત્ર આપેલા હતા એની આપણે માપન કરીને એને સેમી અને મિની બંનેમાં આપણે લખ્યા હવે આપણે પ્રશ્ન નંબર 2 થી શરૂઆત કરીએ એની અંદર અલગ અલગ પેટા પ્રશ્નો આપેલા છે એમાં બીજા પ્રશ્નમાં પેટા પ્રશ્ન પહેલો મિનીમાં રૂપાંતર કરો તમને માપ સેમીમાં આપ્યા છે એને તમારે મિનીમાં કન્વર્ટ કરવાના છે તો માં કાઈ નહીં જ્યારે મિનીમાં કન્વર્ટ કરવાના હોય ત્યારે એક સિમ્પલ વસ્તુ ગુણ્યા 10 કરી નાખવાનું તમને જે પણ માપ આપ્યું હોય એને ગુણ્યા 10 કરી નાખો એટલે તમારો જવાબ આવી ગયો અહીંયા શું માપ આપ્યું છે 0.5 ચાલો એને ગુણ્યા 10 પેલું છે 0.5 એને ગુણ્યા 10 તો આનો જવાબ કેટલો આવે તો કે 5 મિમી આવે કઈ રીતે 5 મિમી ચાલો જવાબ 5 મિમી આવ્યો પણ રીઝન શું તમે જાણો છો 5 મિમી એટલી રીતે આવે કે અહીંયા જુઓ તમે 0.5 એને ગુણ્યા 10 એક શૂન્ય હતો તો ઈ શૂન્ય અને આ શૂન્ય કેન્સલ થઈ જાય વધે શું 5 ડન એવી રીતના આવશે 5 અહીંયા છે 0.9 એઝ ઇટ ઇઝ ગુણ્યા 10 કરી નાખવાના જે રકમ આવી હોય આમાં એમ થાય આ શૂન્ય વધ્યું શું તો કે 9 હવે અહીંયા પછી મિમી લખવાનું અહીંયા સેમી નહીં લખવાનું કારણ તો કે અહીંયા રકમ વાંચો તમે રકમમાં શું કીધું છે મિમીમાં રૂપાંતર કરવાના હોય પાછા અહીંયા સેમી લખી તો એ જવાબ ખોટો પડે એટલા માટે એકમ પણ ખાસ મહત્વનો છે જો આમાં જવાબ તો મળી જ જાય સેલા છે જવાબ પણ પાછળ કયો એકમ લખવો એ જવાબ જેટલું જ મહત્વનું છે હવે તમે 0 અહીંયા 9 લખીને પછી સેમી લખો તો ઈ નો ચાલે 9 0.9 સેમી હતા 9 સેમી એ છે તો આ મિમી થઈ જાય પછી ઈ સેમીમાં નો આવે ડન એટલે એકમ પણ ખાસ એટલો જ મહત્વનો છે જેટલો આટલો જવાબ છે ચાલો આ સાવ સિમ્પલ 8 છે પોઈન્ટ વાળું નથી ડાયરેક્ટ 8 ગુણ્યા 10 8 દાન 80 8 10 80 થાય આ તમારો જવાબ ચોથું 10 આપેલું છે 10 ગુણ્યા 10 10 10 100 મિમી ચાલો ક્લિયર હવે આવી રીતે તમને બીજી કોઈ પણ રકમ આપે ઈ મિમી માં કન્વર્ટ કરતા આવડી જવી જોઈએ સેમી માંથી મિમી એક જ વસ્તુ ગુણ્યા 10 તમારી સ્વાધ્યાય પોથી માં તમને જે રકમ આપી છે ને એની બાજુમાં આવી રીતના લખી નાખવાનું એટલે તમને ડાયરેક્ટ ખબર પડી જાય કે આમાં કઈરું છે શું બધા એમાં ગુણ્યા 10 કરી નાખવાનું ઓકે નેક્સ્ટ ઊંધો છે બીજો બીજાનો બીજો પ્રશ્ન સેમીમાં રૂપાંતર કરો હવે જો આ બેમાં ફેર શું છે સેમીમાંથી મિમીમાં હતું હવે આ મિમીમાં છે ને એમાંથી સેમીમાં રૂપાંતર કરવાનું છે અલ્ટરનેટ છે તો અહીંયા ગુણ્યા 10 હતું હવે શું કરવાનું સિમ્પલ ભાગ્યા 10 કરી નાખો અહીંયા લખી નાખું છું ભાગ્યા 10 કરવાના બધાયમાં એટલે જવાબ હાજર તમારો ચાલો પહેલી રકમ છે 2 એને ભાગ્યા 10 2 ભાગ્યા 10 તો આમ થાય 2 5 10 એટલે શું આવે ઉપર કાઈ ન હોય તો 1 1 ના છેદમાં 5 આવ્યા તો 1 ના છેદમાં 5 એટલે ઈ અડધો ભાગ થઈ ગયો ને અડધો ભાગ અને ઈ અડધો ભાગ છે બાળકો એને તમે શું લખો તો કે 0.5 અડધો 1 નો અડધો કેટલો થાય 1 નો અડધો કેટલો થાય 0.5 ઓકે તો અહીં આપણે લખી 0.5 સેમી જો એકમ ખાસ જોજો અહીંયા પાછા સેમી આવ્યા અહીંયા પાછા મિમી આવવા જોઈએ નહીં અહીંયા શું આવશે સેમી આવશે ચાલો બીજી રકમ જો 7 7 માં શું થાય
બધેમાં કોમન ભાગ્ય 10 કરી જ નાખવાના. હવે જ્યારે ભાગ્ય 10 હોય ત્યારે કાઈ નહીં, આ એક છે ને બિંદુ, તો એક સંખ્યાની આગળ પોઈન્ટ આવી છે. આમાં એમ જ હોય, એક સંખ્યાની આગળ પોઈન્ટ આવી છે, બીજું કઈ વધારે લાંબુ ન હોય. એટલે જો સંખ્યા કહી દીધી 5 હતી, એની આગળ પોઈન્ટ આવી ગયો 0.5. અહીંયા 7 છે, ભાગ નથી ઉડતા, ભાગ ઉડતા હોય તો ઉડાડવાના. 7 છે એની આગળ પોઈન્ટ આવી છે 0.7. 100 હોય ને 100 તો 0.07 થાય, કારણ કેમ કે 100 છે તો 2 મીટર નો અહીંયા આગળ 2 પોઈન્ટ આવવા જોઈએ, પણ આપણે તો કેટલા લેવાના છે 10 જ. ઓકે ચાલો, તો અહીંયા જવાબ આવશે 0.7 સેમી. ટૂંકમાં આ જે વૈધો હોય ને આપણો, એની આગળ પોઈન્ટ મૂકી દેવાનો, છેદમાં 10 છે ને, એટલે જો 100 તો અલગ આવે, પણ આપણે 100 આવતા નથી, જસ્ટ તમારી જાણકારી માટે. ત્રીજું 20, પહેલું સ્ટેપ શું, તો કે ભાગ્યા 10 કરો, કયા 10 2 20, ખાલી 2 વધ્યા તો 2 છે ને, પછી પોઈન્ટ નો મૂકવાનો હોય, જો આ છેદમાં હોત ને તો પોઈન્ટ મૂકે, કારણ કે અંશમાં 1 છે. અહીંયા જો છેદમાં હતા 5, ઈ 5 અંશમાં હોય ને તો પોઈન્ટ ન મૂકવાનો. ડન. 40, ચાલો પહેલું સ્ટેપ, ભાગ્યા 10 કરો, 10 4 40 કેટલા વિધા, 4 સેમી. ડન. અહીંયા બધેમાં જો મે સેમી લખ્યું છે, અહીંયા મિમી લખતો, કારણ કે સેમીમાં આપ્યા હતા એટલે મિમીમાં કન્વર્ટ કર્યા. આ ઓલરેડી આપણને મિમીમાં આપેલા છે, એમાંથી આપણે સેમીમાં કન્વર્ટ કર્યા. ડન. તો આવા બીજી રકમ પણ તમને આપે દાખલામાં, તો એ આરામથી આવડી જવા જોઈએ. ખાલી બે જ વસ્તુ યાદ રાખવાની, ગુણ્યા 10 ભાગ્યા 10. ઓકે, આ બધી વસ્તુ પણ તમારી સ્વાધ્યાય પોથીમાં સાથે સાથે નોટ કરી લેજો. ચાલો આ બીજો પ્રશ્ન છે, એનો પહેલો અને બીજો દાખલો બંને તમારી સ્વાધ્યાય પોથીમાં આપેલા છે, એના જવાબ એક વખત નોટ ડાઉન કરી લો બાળકો. ઓકે બાળકો, તો આજના પહેલા લેક્ચરમાં આપણું ચેપ્ટર નંબર 10, એટલે કે 10મો અને 100મો ભાગ, જો બંને કોમ્બિનેશન જ છે, 10મું ચેપ્ટર જ છે, 10મો અને 100મો ભાગ, સાવ સહેલું છે. પહેલા તમે 3 પ્રશ્ન જોયા. પહેલો પ્રશ્ન શું હતો, તો કે આપણને અલગ અલગ ચિત્ર આપેલા હતા, એને આપણે માપન કર્યા, અને એ જ માપનને આપણે સેન્ટી સેમીમાં અને મિમી બેયમાં લખ્યા. જે આપણને 5 વસ્તુ આપેલી હતી, એક પેન્સિલનું ઉદાહરણ આપ્યું હતું, એ પેન્સિલના ઉદાહરણ ઉપરથી આપણે અલગ અલગ બીજી 5 વસ્તુઓના માપ લીધા. ત્યારબાદ આપણે બીજા પ્રશ્નનો પહેલો પ્રશ્ન મિમીમાં કન્વર્ટ કર્યા, અને બીજો પ્રશ્ન હતો એ સેમીમાં કન્વર્ટ કર્યા. એની સાવ ટૂંકી મેથડ મેં તમને સમજાવી, 1 × 10, 1 × 10 આપણે કર્યું. ઓકે, તો હવે આના ઉપરથી તમને આના જેવા જ બીજા દાખલા આપે તો એ આવડી જવા જોઈએ. તો આ વિડીયોની સાથે બાળકો તમને એક વર્કશીટ પણ આવશે, કે એમાં આવી રીતના સેન્ટી મિલીના અલગ અલગ ગ્રુપમાં દાખલા કન્વર્ટ કરવાના હશે, તો એ તમને વિડીયો જોઈને આવડી જવું જોઈએ. ઓકે, તો બાળકો આપણો ચેપ્ટર 10નો પાર્ટ 1 અહીંયા સુધી રાખીએ છીએ. વધુ આપણે પાર્ટ 2માં આવી જ રીતના નવા અલગ બીજા દાખલા સાથે મળીશું. ધન્યવાદ.